करो वेट करो, बराबर देखा ने बदन ध्यान मन के जो हो। ओके देखा बदन ने देखा इसलिए। ओके वेरी गुड। अबे जो चैप्टर से हवामान आबोहवा अने आबोहवानी साथे प्राणियों अनुकूलन, सो हवामान से आबोहवा अने आबोहवानी साथे प्राणियों अनुकूलन। तो पहली बात है तो हवामान कोने कहीशु, बीजू आबोहवा कोने कहीशु, अने त्रीजू प्राणियों तो तुमने खबर है पर अनुकूलन कोने कहीशु। प्राणियों नो अनुकूलन शब्द नो अर्थ हवामान तो तुमने खबर है कि ज्या हवामान जैसे तापमान जैसे हवा नो प्रमाण से ठंडी से हवा नो दबाण से हवा ने स्पीड से एने आपणे हवामान कहीशु बराबर। ओके हवे तमे मानो कि तमे कोई हिल स्टेशन पर फरवा गया छो बराबर, तो कोई हिमालय पर गयो छे कि हिमालय साइड गयो छे हिमालय प्रदेश में के मनाली बाजू गयो छे फरवा, उत्तराखंड में फरवा गयो छे, तो त्यां तमे कपड़ा केवा लई जाशो, कई कई वस्तु पहेरवा लई जाशो? हां त्यांनो हवामान केवु छे कोण कहेशे? ठंडू ठंडू हवामान तो आपणे शुं करशुं त्यां? हां बोलो। हाँ सर कौन हवामान અવાજ સંભળાય છે ગર્લ્સ? હા સર હા સર સંભળાય બતાવીને હા સર વચ્ચે વચ્ચે કોણ બોલે છે અત્યારે નથી સમજાતું, મને બીજી વાર પૂછે છે। ઓકે એટલે આપણે હિલ સ્ટેશને ફરવા જઈએ છીએ તો આપણે કેવા કે ભાઈ હિમાલય બાજુ જઈએ કે મનાલી સાઈડ જઈએ ફરવા, અત્યારે તો ત્યાં તો અત્યારે ખૂબ જ ઠંડી છે, કેટલી બધી ઠંડી કે માઇનસમાં, હં -ડિગ્રી, તમને એ તો ખબર છે કે નહીં? હં ન્યૂઝ પેપર મોર્નિંગમાં જોવો ને, સવારે ન્યૂઝ પેપર તમે જુઓ તો વેધર એવું લખેલું છે, જો સાઈડમાં બતાવું છું, જો આવી રીતે ન્યૂઝ પેપરમાં બી આવે છે, જો ઝૂમ કરજો તમારી સ્ક્રીન પર જો છે વેધર, વેધર એવું લખેલું। હા તો ઈ શું છે કે હવામાન વિભાગ વાળા જે છે ઈ સંદેશ આપે છે કે ન્યૂઝ આપે છે કે એટલા સમયે એટલું તાપમાન છે, એટલા સમયે એટલું તાપમાન છે, જો મેક્સિમમ મેક્સિમમ તાપમાન કેટલું છે 16.1 ડિગ્રી સેલ્સિયસ થી -5, પછી મિનિમમ કેટલું છે 2.6 ડિગ્રી સેલ્સિયસ થી -4, પછી સનસેટ, જો સનસેટ સનરાઇઝ, મૂન સેટ મૂન રાઇઝ, કે સૂર્ય ક્યારે ઉગે છે ક્યારે આથમે છે, ચાંદ ભી સૂર્યની જેમ ચાંદ ભી ઉગે છે ક્યારે આથમે છે, સમય પણ આપ્યો છે બરોબર, અને મેક્સિમમ અને મિનિમમ જે છે એ અહીંયા તાપમાન આપ્યું છે, શું આપ્યું છે? તાપમાન આપ્યું છે આજનું તમે જો તો આજ સવારનું, હમણાં 8 વાગ્યાનું તમે જો તો આપણે અહીંયા તાપમાન કેટલું? 16 ડિગ્રી સેલ્સિયસ, 16 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરની વાત કરું છું, એટલે 16 ડિગ્રી સેલ્સિયસ। તમારા મોબાઈલમાં તમે જોવો ને ચેક કરો વેધર, સર્ચ કરો વેધર, મેં હમણાં તમને બતાવું છું બરોબર, તો તમને એમાં બધી માહિતી મળશે, શું મળશે? ને તમે રિફ્રેશ કરો અપડેટ કરો તો તમને શું થાય કે બધી માહિતી મળશે, એટલે ક્યાં હવામાન કેવું હોય। ઓકે તો આપણે વાત કરી હતી કોઈ હિલ સ્ટેશન ની, તમે હિલ સ્ટેશન ફરવા જાઓ બરોબર, તો આપણે કેવા કપડા લઈ જઈએ? ત્યાં ઊન 2-3 સ્વેટર લઈ જાવ પડે, કાનની પટ્ટી બે, પછી માથે ઓઢવાનો ટોપો જે છે એ બધું લઈ જવું પડે, કારણ કે ત્યાં ઠંડી એટલી બધી હોય છે, શું હોય છે ત્યાં ઠંડી હોય છે, હિમાચલ પ્રદેશ જઈએ તો ત્યાં બરફ એટલો બધો હોય છે, ઠંડી છે બરફ પડતો હોય છે, એટલા માટે એટલી વસ્તુ જે છે આપણે લઈ જઈએ છીએ બરોબર। પણ એ જ જગ્યાએ કચ્છના રણમાં જઈએ તો, હા કચ્છના રણમાં જઈએ તો શું આપણે એટલા બધા કપડા પહેરવા લઈ જવા જશે? તે ઊનના કપડા લઈ જવા જશે? નહીં લઈ જવા જશે કચ્છના રણમાં?
નહીં ત્યાં નહીં. નહીં લઈ જઈએ આપણે કચ્છના રણમાં, નહીં લઈ જઈએ. કારણ કે ખબર છે આપણને રણ વિસ્તાર છે, ત્યાં રણ વિસ્તાર છે એટલે કેવું છે, રણ વિસ્તાર છે એટલે ત્યાં જે છે મોટા ભાગે જે છે ઈ તાપમાન વધારે હશે. શું હશે? રણ વિસ્તારનું તાપમાન વધારે હશે એટલે ત્યાં ઠંડી જે છે ઓછી લાગશે. હા, ત્યાં પવનો હશે પણ કેવા પવનો હશે? ગરમ પવનો હશે, કારણ કે રણ વિસ્તાર છે મોટા ભાગે, બરોબર. એટલે ત્યાંની જમીન ગરમ થાય અને જમીનનું ઉપરનું વાતાવરણ ગરમ થાય અને પવન બી ગરમ થાય એટલે ત્યાં ગરમી હશે. ત્યાં આપણે સફેદ અને હલકા સુતરાઉ કપડાં લઈ જઈએ પહેરવા માટે. સફેદ અને હલકા એટલે ત્યાંના લોકો સફેદ અને હલકા કપડાં સુતરાઉ પહેરતા. તમે જો દરેક જગ્યાએ, હા, તમે અહીંથી થોડાક દૂર જાઓ ને તો ત્યાંની ભાષા બદલાઈ જાય, ત્યાંની રહેણી કહેણી બદલાઈ જાય, હા, અને પછી ત્યાંનો પહેરવેશ પણ બદલાઈ જાય. અહીંથી થોડેક દૂરના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં, એક રાજ્યની વાત કરો, ચલો ગુજરાત રાજ્યની વાત કરો, ગુજરાત રાજ્યની બહાર જઈએ, મધ્યપ્રદેશમાં જઈએ, રાજસ્થાનમાં જઈએ, મહારાષ્ટ્ર જઈએ, પંજાબમાં જઈએ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કશ્મીર, તમે જો દરેક જગ્યાએ જે છે દરેક રાજ્યમાં ત્યાંનો પહેરવેશ બદલાઈ જતો હોય છે, ત્યાંની રહેણી કહેણી જે છે બદલાઈ જતી હોય છે, હા, અને એ જ રીતે ત્યાંનું હવામાન પણ બદલાતું હોય છે. હા, દક્ષિણ ધ્રુવ ને ઉત્તર ધ્રુવ ત્યાં કોઈ નથી રહેતું. દક્ષિણ ધ્રુવમાં અને ઉત્તર ધ્રુવમાં અમુક અમુક પ્રાણીઓ રહે છે, બીજું કોઈ મનુષ્ય નથી રહેતું. શા માટે? કારણ કે ત્યાં તો બરફ જ છે. કેવો વિસ્તાર છે? આખો વિસ્તાર જે છે બરફથી જે છે ઢંકાયેલો છે, બરફથી આચ્છાદિત છે, બરફથી ઢંકાયેલો છે. હા, એટલે એ જગ્યા શું છે કે આપણા માટે અનુકૂલન નથી. અનુકૂલન એટલે એ વિસ્તાર, અને આપણે જે પ્રાણી જે વિસ્તારમાં જીવી શકે, જે પ્રાણી જે વિસ્તારમાં રહી શકતો હોય એનું અનુકૂલન જે છે એ સેટ થાય એનું. હા, તો એ પ્રાણીનું જે છે એ અનુકૂલન. આપણે ઊંટ જે છે એ રણમાં જ રહે મોટા ભાગે. તમે જો ઊંટ જે છે એ રણમાં જ તમને જોવા મળે મોટા ભાગે. હા, કે પછી ઊંટને તમે ક્યાંય પાણીમાં જોયો? હા, કે ઊંટ નદીમાં જોવા મળે આપણા વિસ્તારમાં? અહીંયા વિસ્તારમાં બહુ ઓછા ઊંટ જોવા મળે છે, એ રણમાં વધારે રહેતા. એટલે હવામાન છે જે બધે જ વિસ્તારનું હવામાન અલગ અલગ હોય છે, બરોબર. પછી આપણા ઘરે કોઈ મોટો પ્રસંગ કર્યો હોય, સંભળાય છે ને ગર્લ્સ? સમજાય છે? હા સર. આપણા ઘરે કોઈ મોટો પ્રસંગ કર્યો હોય તો આપણે પેલા જોઈએ આપણા મમ્મી પપ્પા વાત કરતા હોય કે હવામાન કેવું છે, વરસાદ આવે એમ છે કે નહીં, કેટલી ઠંડી છે. હા, એ પ્રમાણે આપણે બધી તૈયારી કરીએ છીએ. હા, ચોમાસામાં હોય છે કે અત્યારે પ્રસંગ જોઈએ આપણે કેટલી ઠંડી પડે છે, કે વરસાદ આવ્યો છે કે નહીં, કે આપણો પ્રસંગ બગડે એવો નથી ને, કે વરસાદ આવ્યો તો શું થાય. હા, વરસાદ આવ્યો તો એક જે છે બધું પલળી જાય, બધું ડેકોરેશન છે આ છે તે છે. એવી જ રીતે તમે જોયું છે ક્યારેક ક્રિકેટ તમે જોતા હો? હા, ક્યારેક તમે ક્રિકેટ જોતા હોય તો ક્રિકેટ વરસાદ આવે એટલે ક્રિકેટ બંધ થઈ જાય. શું થાય? વરસાદ પડી જાય એટલે શું થાય? ખેલાડીઓ રમતા બંધ થઈ જાય. પછી ત્યાંથી મેચ જે છે એ વરસાદ વધુ આવ્યો તો કેન્સલ થઈ જાય. પણ ક્રિકેટર જે છે, જે રમતના જે છે મેદાનો જે છે અને ક્રિકેટરો જે છે કે ત્યાં જે મેનેજમેન્ટ કરવા વાળા છે એ પેલા શું જોવે છે? ત્યાંનું વેધર જોવે છે. વેધર મીન્સ કે ત્યાંનું હવામાન જોવે છે કે ભાઈ વરસાદ તો પડે એમ તો નથી ને, તો ભાઈ આજની બે દિવસ પછી આપણે મેચ રાખી દઈએ. હા, એમાં હોકીની હોય કે ક્રિકેટની હોય, કબડ્ડીની હોય, તો બે દિવસ પછી મેચ રાખી દઈએ. એટલે એ બધું શું છે? હવામાન જોવે છે, બરોબર. તમે તમારા મોબાઈલમાં કોઈ દિવસે હવામાન જોયું? હા સર. તમે તમારા મોબાઈલમાં કોઈ દિવસે વેધર હવામાન જોયું, ચેક કર્યું કે નહીં? હા સર, હું અસિસ્ટન્ટ હોય ને, અસિસ્ટન્ટ એમાં હું બોલું. એવું છે એમ ને? બીજા કોઈ કર્યું છે? બીજા કોઈ ટ્રાય કર્યું છે? નહીં નહીં. ઓકે, ચલો આપણે આજે જોઈએ, બરોબર. કે ભાવનગર અત્યારે મેં તમને કીધું, મેં જયારે આવ્યો હમણાં થોડી વાર પહેલા, આઈ થિંક 30 મિનિટ પહેલા 16 ડિગ્રી સેલ્સિયસ હતું, બરાબર 16 ડિગ્રી સેલ્સિયસ. પણ અત્યારે તો થોડું, જો કે તાપમાન થોડું તો નીકળી ગયું છે, તાપમાન વધી ગયું છે. ઓકે, ચલો જોઈએ આપણે, બરોબર. જો વેધર એટલે હવામાન દેખાય છે સ્ક્રીન ઉપર તમને?
ઓકે અહીંથી એને સ્ક્રોલ કરશો ને એટલે તમને નીચે અપડેટ આવશે ઉપર, જો અપડેટ સક્સેસફુલ, જો અત્યારે બી કેટલું છે 16 ડિગ્રી સેલ્સિયસ છે. હું ટર્ન ઓન લોકેશન સર્વિસ, જો અહીંયા આપણે જે લોકેશનમાં જે છે પ્લસ દેખાય છે ખૂણા ઉપર, ત્યાં તમારું લોકેશન નાખી દેવાનું. શું તમારા મોબાઈલમાં તમે ચેક કરો તો જે છે આ પ્લસ તમને દેખાય છે, એનો મતલબ, પ્લસનો મતલબ કે એડ કરવું. શું થાય કે ત્યાં તમારે શું કરવાનું છે, લોકેશન એડ કરી દેવાનું છે. પછી તમે એને નીચે તરફ સ્ક્રોલ કરશો, ખસેડશો એટલે શું થશે, તે અપડેટ થઈ જશે. શું થાય કે અપડેટ થતું રહે કે ત્યાંનું તાપમાન જે છે ચેક કરતું રહેશે. ઓકે થોડાક ઉપર જઈએ ને આપણે, જો તો અહીંયા આપણને જો અહીંયા દેખાય છે ટુડે લખેલું છે, મોર ડિટેલ્સમાં જો તો તમને આજનું તાપમાન બી દેખાડશે, જો અહીંયા દેખાય છે કાલનું તાપમાન બી દેખાડશે. ઓકે જો અહીંયા દેખાય છે ટુડે, ટુમોરો, પછી ફ્રાઈડે નું, કે આજનું તાપમાન દેખાડશે, કાલનું તાપમાન દેખાડશે, ઓછું ઓછું કેટલું તો વધુ વધુ કેટલું દેખાય છે ગર્લ્સ તમને. હેલો, ઓકે ટુડે જુઓ તો વધુ વધુ જુઓ તો આપણે ઓછામાં ઓછું પેલા વધુ વધુ 27 ડિગ્રી સેલ્સિયસ થી 12 ડિગ્રી સેલ્સિયસ, એટલું મેક્સિમમ 27 ડિગ્રી સેલ્સિયસ, મિનિમમ કેટલું 12 ડિગ્રી. ટુમોરો એટલે આવતીકાલે કેટલું હતું, આવતીકાલે કેટલું હતું એના પછીના દિવસે, એના પછીના દિવસે. ઓકે તો મોટા ભાગે જો તો હા જુઓ છો 28 ડિગ્રી જે છે એ આપણે અત્યારે 12 થી અત્યારે આપણે જો 16 ડિગ્રી સેલ્સિયસ, કેટલું છે 16 ડિગ્રી સેલ્સિયસ છે. પછી જો તમે આગળ જાઓ તો અહીંયા જો તમને 9 નું બતાવ્યું છે, પછી 9:30 નું બતાવે, જો અહીંયા તમને એડવાન્સ બતાવે છે અત્યારે 16 ડિગ્રી સેલ્સિયસ કે 9:30 વાગશે 18 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. કેટલું થઈ જશે, 18 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. પછી 10:30 વાગશે એટલે કેટલું 20 ડિગ્રી સેલ્સિયસ થશે. કેટલું 20, 11:30 22 ડિગ્રી સેલ્સિયસ, 12:30 23, 1:30 24. ઓકે પછી એ રીતે તમે જો સનસેટ થાય કે જ્યારે સૂર્ય આથમે ત્યાં સુધીનું તમારું જે છે સમથિંગ 25 ડિગ્રી સેલ્સિયસ થી 28 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુનું તાપમાન રહેશે. સમજાય છે તમને, જો અહીંયા હું ફેરવું છું બાજુ, સમજાય છે? ઓકે પછી અહીંયા નીચે જો રિયલ ફીલ લખ્યું છે, 13.3 ડિગ્રી સેલ્સિયસ છે લખ્યું છે. હા સર, તો એ શું છે કે તમને એટલી ઠંડી અનુભવાય છે, કેટલું તાપમાન અનુભવાય છે, 13.3 ડિગ્રી સેલ્સિયસ. કેટલે તાપમાન અનુભવ હશે, 13.3 ડિગ્રી સેલ્સિયસ. પછી એની નીચે એક્ઝિટ નીચે જો ચાન્સ ઓફ રેન એટલે વરસાદ થવાના કેટલા ચાન્સ છે, તો 0%. કેટલા છે, 0%. વરસાદ થવાના ચાન્સ કેવા છે, 0% ચાન્સ છે. એટલે વરસાદ પછી બાજુમાં શું 0% ચાન્સ છે વરસાદ નથી આવવાનો, એટલે વરસાદ આવવાનો છે નહીં. પછી બાજુમાં જો પ્રેશર લખ્યું છે, એટલે મીન્સ કે દબાણ લખ્યું છે પ્રેશર. ઓકે એની પર વધારે નહીં જે આપણે. પછી વાઇન્ડ સ્પીડ લખ્યું છે, શું નીચે 11.3 કિલોમીટર પ્રતિ અવર્સ, જોયું 3 કિમી પ્રતિ અવર્સ દેખાય છે 11.3. એ શું છે, શું છે ખબર છે, ઈ છે પવનની ઝડપ. શું છે, ઈ જે છે ઈ પવનની ઝડપ છે. 11.3 કિમી પ્રતિ અવર્સ જે છે ઈ પવનો જે છે વહે છે, ફૂંકાય છે ઠંડા પવનો, બરોબર. પછી એર ક્વોલિટી ઇન્ડેક્સ આવ્યું છે તમને, જો અહીંયા નીચે જો તો એર ક્વોલિટી ઇન્ડેક્સ આવ્યું છે, દેખાય તમને? હા સર. જો અહીંયા પછી રિફ્રેશ કરવાનું, બરોબર. અહીંયા રિફ્રેશ કર્યું તો એર ક્વોલિટી ઇન્ડેક્સ તમને લખ્યું છે, તો નીચે જો લખ્યું લોકેશનમાં, નીચે લોકેશનમાં જો લખ્યું ભાવનગરમાં,
7:30 વાગે ઓપરેટ કરેલું છે, બરોબર. હવે 153 અનહેલ્ધી નીચે શું લખ્યું છે? 153 ની નીચે શું લખ્યું છે? અનહેલ્ધી. અનહેલ્ધી પ્લીઝ કોઈનું માઇક માઇક જે છે ને મ્યુટ તમારે રાખવાનું છે. તમારે ક્વેશ્ચન હોય તો જ તમે જે છે માઇક અનમ્યુટ કરજો. જે વધારાના તમારા ઘરના જે છે આવા અવાજ આવે છે, કોઈ બોલતું હોય, તમારી કોઈ ક્રિયા શરૂ હોય, બીજાની કોઈ ક્રિયા શરૂ હોય, ઓકે. અનહેલ્ધી લખેલું છે. અનહેલ્ધી મીન્સ કે આ જે હવામાન જે છે આ હવા જે છે આપણા માટે હેલ્ધી નથી. આ હવામાન થી જો આપણે નહીં બચીએ, સ્વેટર ને એવું નહીં પહેરીએ, આપણી રક્ષા નહીં રાખીએ સુરક્ષા, તો શું થાય? આપણે ઠંડી લાગી શકે, વધારે બીમાર પડી શકીએ, શરદી ઉધરસ થઈ શકે, બરોબર. પછી જો નીચે લખ્યું છે ધ કોન્સન્ટ્રેશન ઓફ પીએમ 2.5 ઇન ધ એર આઉટસાઇડ ઇન હાઈ, શું કે ભાઈ આની જે હવાનું જે છે પ્રમાણ વધશે ક્યારે? 2.5 પછી એટલે 2 વાગ્યા 2:30 વાગ્યા ઇન ધ એર આઉટસાઇડ ઇન હાઈ, ઓકે. પછી વેર એ માસ્ક વેન યુ ગો આઉટ, તમે બહાર જાઓ તો શું કરવાનું છે? માસ્ક પહેરીને જવાનું, જોયું લખ્યું છે, શું? તમે બહાર જાઓ તો માસ્ક પહેરીને જવાનું છે. પછી જે છે અહીંયા જે લખ્યું છે એની નીચે તમે જુઓ ને, એટલે હવાનું પ્રમાણ જે ઓછું થઈ જાય પછી તમે બહાર જઈ શકો. પછી અહીંયા જો તમને સલ્ફર ડાયોક્સાઈડ, નાઇટ્રોજન ડાયોક્સાઈડ, ઓઝોન, O3, CO, કાર્બન મોનોક્સાઇડ નું પ્રમાણ છે નીચે દર્શાવ્યું છે, પણ એ આપણા માટે જે છે અત્યારે એ બધું સમજવાનું નથી, બરોબર. એટલે આ વેધર તમને સમજાઈ ગયું ગર્લ્સ? હા સર. તો અહીંથી આવી રીતે તમે વેધર સર્ચ કરશો તો અહીંયા તમે જે છે એ જોઈ શકો. માનો કે ચલો અહીંયા મારે એડ કરવું છે કોઈ લોકેશન, બીજું એડ કરવું છે, બરોબર. તો હું લોકેશન કયું લઈશ? દિલ્હીનું લોકેશન લઈ લઈશ, બરોબર. અહીંયા સિલેક્ટ કર્યું દિલ્હીનું લોકેશન. જો આ આવી ગયું દિલ્હીનું લોકેશન. અહીંયા અત્યારે અપડેટ જો 17 ડિગ્રી સેલ્સિયસ છે. દિલ્હીમાં કેટલું તાપમાન છે? 17 ડિગ્રી સેલ્સિયસ છે, દેખાય છે. પછી ચાન્સ ઓફ રેઇન જો, ફીલ કેટલું થાય છે અહીંયા? રિયલ ફીલ 16.5 ડિગ્રી સેલ્સિયસ, દેખાય છે ગર્લ્સ? હા સર, દેખાય છે. અને ચાન્સ ઓફ રેઇન, ચાન્સ ઓફ રેઇન એટલે 63%, કેટલું? 63% જે છે એ ચાન્સ છે વરસાદના. 63% એટલે 50%થી વધારે ભી ચાન્સ છે વરસાદ. હમણાં 2-3 દિવસ પહેલા જ દિલ્હીમાં વરસાદ હતો, એટલે જે છે એ ચાન્સ જે છે વરસાદના વધારે છે. પછી વાઇન્ડ સ્પીડ એટલે પવનની જો ઝડપ જે છે એ બહુ ધીમી છે, ઓકે. પછી એર ઓફ ક્વોલિટી આપણે વધારે નહીં જઈએ, બરોબર. એટલે જો ટુડે રેઇન જોઈએ, દેખાડે જો ટુડે રેઇન. આ જો આજના દિવસમાં જો રેઇન જે શરૂ હશે આઈ થિંક, બરોબર, જોઈએ દેખાડે છે. જો આજના દિવસનું દેખાડે છે ટુડે રેઇન, એટલે આજના દિવસમાં જે વરસાદ ત્યાં જે છે શું હશે? શરૂ હશે, બરોબર. જો વરસાદ થતો હોય તો ત્યાં દેખાડે ટુડે રેઇન. અને ત્યાંનું જે છે મેક્સિમમ તાપમાન કેટલું છે? 21 ડિગ્રી સેલ્સિયસ. અને મિનિમમ તાપમાન કેટલું છે? 6 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? 6 ડિગ્રી સેલ્સિયસ. અને અત્યારે તમે હિમાચલ પ્રદેશમાં જાઓ ને, ઓકે, ચલો આપણે નાખીશું હવે મનાલી, ઓકે. આપણે જવું તો નથી પણ આપણે જોઈએ. જો દેખાય છે ગર્લ્સ? હેલો, હેલો. હા સર, દેખાય છે. દેખાય છે. જો તાપમાન જો કેટલું છે? -4 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે? -4 ડિગ્રી સેલ્સિયસ. અને સ્નોફોલ શરૂ છે, સ્નોફોલ, લાઇટ સ્નોફોલ, એટલે મીન્સ કે ધીમે ધીમે જે છે રેઇન શરૂ છે, વરસાદ પણ છે એનો, બરફનો. શું શરૂ છે? બરફનું જે છે રેઇન શરૂ છે, સ્નોફોલ. એક જ મિનિટ, બરાબર. જો અહીં લખ્યું છે
લાઇટ સ્નો એટલે સ્નોફોલ જે શરૂ છે ત્યાંનું તમે જો મેક્સિમમ વધારે ને વધારે તાપમાન કેટલું છે? 6 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે? 6 ડિગ્રી સેલ્સિયસ. અને ઓછામાં ઓછું કેટલું છે? -5 ડિગ્રી સેલ્સિયસ. જો અહીંયા જો ચાન્સ ઓફ રેઇન 85%. કેટલા? 85% જે વરસાદ થવાના ચાન્સ છે. ઓકે, પછી જો દિવસ દરમિયાનનો જો 12:30 નું 1:30 વાગ્યાનું બધે જો એને તાપમાન કેટલું રહેશે? બધું માઇનસમાં જ રહેશે. જો અત્યારે જો મોટા ભાગે જે છે ત્યાંનું તાપમાન જે છે શું છે? બધું માઇનસમાં જ છે. બરોબર. ઓકે, તો આ જે છે મનાલીનું છે. હવે તમને કોઈ લાગતું હોય, તમે કોઈ જાણીતી જગ્યા હોય તો એવું લોકેશન નાખવું છે, બોલો બસ. માઉન્ટ આબુ માઉન્ટ આબુ નાખવું છે? એક જ મિનિટ. ઓકે, ચલો માઉન્ટ આબુનું જે છે, આબુ ઘાટીનું જે છે અત્યારે જો ત્યાં 20 ડિગ્રી સેલ્સિયસ છે, અને અત્યારે ત્યાંનું જે છે એ વેધર સારું છે, એટલે તાપમાન જે છે સારો છે. જો અને ફ્રાઈડે જે છે, ફ્રાઈડેના દિવસે ત્યાં વરસાદ થયો છે, તો અત્યારે તાપમાન સારું છે. અને ચાન્સ ઓફ રેઇન જો 3% છે, અને વાઇન્ડ સ્પીડ છે 5.1 કિલોમીટર પ્રતિ અવર્સ. બરાબર. ઓકે, ત્યાંનું જો અત્યારે મધ્ય પ્રદેશ, હા, ત્યાંનું તાપમાન જે છે એ સારું છે. બરોબર. ઓકે, ચલો હવે આપણે જે ચેપ્ટર ઉપર. ઓકે, તો આ રીતે જો તમને તમારા મોબાઈલમાં અહીંયા જે તમને વેધર દેખાડ્યું છે, હા, જો શું લખ્યું છે? ન્યૂઝપેપરમાં આવેલ હવામાન સમાચારોના નમૂના. એટલે આ રીતે તમે ભી મોબાઈલમાં ભી તમે જોઈ શકો છો. શું? તમે મોબાઈલમાં ભી તમે ચેક કરી શકો છો કે અહીંનું આપણે હવામાન શું છે, કેટલી ઠંડી, કેટલા ડિગ્રી ઠંડી છે. હવામાન વિભાગ વાળા શું કરે છે? હવામાન વિભાગ વાળા બધી અપડેટ જે છે, ડેટા જે છે એ નેટ પર મૂકી દે છે, અથવા તે ઉપગ્રહો દ્વારા જે છે આપણને પછી જાણવા મળે છે કે ક્યાંનું તાપમાન જે છે કેટલું છે, વરસાદ થવાના ચાન્સ કેટલા છે. ઓકે, તો આ તમે ભી તમારા જે છે અલગ અલગ જગ્યા, અલગ અલગ સ્થળના તમે જે છે લોકેશન એડ કરીને મેં તમને શીખવાડ્યું છે, એમ તમે એની આ લોકેશનમાં તમારું જેનું લોકેશન લખ્યું, જે સિટીનું, જે જગ્યાનું, હિમાચલ પ્રદેશ છે, હિમાલય છે, માઉન્ટ આબુ છે, કચ્છનું જે છે, ભાવનગર, મહુવા, પાલીતાણા, ગમે તેનું તમે લોકેશન નાખશો એટલે તમને ત્યાંનું જે છે વેધર જે છે બધું તમને સમજાઈ જશે. કેટલા ડિગ્રી સેલ્સિયસ છે મિનિમમ મેક્સિમમ, પછી વરસાદ થવાના ચાન્સ, હવાની ગતિ કેટલી છે, હવાની ગુણવત્તા, હવા કેવી છે, હેલ્ધી છે કે અનહેલ્ધી છે ત્યાંની હવા. ઓકે, સમજાઈ ગયું બોલ? આ બધું સમજાઈ ગયું? યસ ઓર નો નો આન્સર આપશો કોઈ તો મેં આગળ વધું. બધું સમજાઈ ગયું? હા સર છોકરા હવે આપણે જો હવામાન ઉપર જઈશું થોડા. બરોબર. આકૃતિ 7.1 માં ન્યૂઝપેપરમાં આવતા હવામાન સમાચારનો નમૂના આપેલો છે. દૈનિક હવામાન સમાચાર છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે. તમારા ઘરે ન્યૂઝપેપર આવતું હોય, બાજુના ઘરે તમારા પાડોશીના ઘરે કોઈ
ફેમિલી મેમ્બર ના ઘરે જશે, ન્યૂઝ પેપર આવતો હતો, તમે ન્યૂઝ પેપર માં વેધર પૂછજો. શું કરવાનું છે તમારે, જે છે ન્યૂઝ પેપર માં જે છે વેધર ગોતવાનું છે, હવામાન ગોતવાનું છે, બરોબર. અને એ હવામાનનું જે છે તમારે ફોટો પાડવાનો છે, સાંભળજો. એ હવામાનનો શું છે, તમારે ફોટો પાડવાનો છે, તમારે નીચેની ડિટેલ્સ લખવાની છે, બરોબર. કે ભાઈ તાપમાન જે છે, મહત્તમ તાપમાન, ન્યૂનતમ તાપમાન, કેટલું તાપમાન છે, એટલા સમય જે છે એટલું તાપમાન છે, તો કોઈ ભી તમારે ન્યૂઝ પેપર નો વેધર નો જે છે પીક પાડીને જે છે તમારે મોકલવાનો છે, બરોબર. સમજાય છે? અને તમારે એના વિશે માહિતી લખવાની છે કે આ જગ્યાએ તાપમાન એટલું છે, આ જગ્યાએ તાપમાન એટલું છે. તમારે ફોટો પાડીને, તમે મોબાઈલમાં તાપમાન ચેક કરો છો તો એનો સ્ક્રીનશોટ પાડીને તમારે પણ 2 લીટી નીચે લખવાની રહેશે. આ જગ્યાએ મેક્સિમમ કે વધારે માં વધારે તાપમાન એટલું છે, આ જગ્યાએ ઓછા ને ઓછું તાપમાન એટલું છે, કે વરસાદ થવાના ચાન્સ આ જગ્યાએ એટલા છે, અને હવાની ગતિ કેટલી છે, હવાની ગતિ એટલી છે. ઓકે, આ પ્રોજેક્ટ સ્વરૂપે માનો, તો પ્રોજેક્ટ સ્વરૂપે, હોમવર્ક સ્વરૂપે માનો, તો હોમવર્ક સ્વરૂપે, એક રીતે પ્રોજેક્ટ સ્વરૂપે ભી માનવાનું છે તમારે, બરોબર. કારણ કે હું બધાના પ્રોજેક્ટ જેના મારી પાસે આવે છે, બધાને જે છે અપડેટ આપું છું, બધાના રોલ નંબર જે છે મારી પાસે એડ છે, બરોબર. તો આજે તમે પ્રોજેક્ટ સ્વરૂપે જ લાવજો, બરોબર. સમજાય છે ગર્લ્સ? હા સર. ઓકે, તો કોણ કોણ આવી જે છે વેધર વિશેનું જે છે મને પ્રોજેક્ટ આપશે? ચલો, કોણ આપશે મને? ચલો, બીજું કોઈ? વેરી ગુડ. વેધર વિશે આખું લખવાનું છે? નહીં નહીં, જો લખવાનું નથી, લખવાનું થોડુંક જ છે, લખવાના થોડાક પોઈન્ટ જ છે. પેલા તો તમે જો ન્યૂઝ પેપર તમારી પાસે હોય તો તમે ન્યૂઝ પેપર માં ગોતવાનું છે વેધર, બરોબર. એક બોક્સ માં લખેલું હશે, હા, ન્યૂઝ પેપર વેધર વિશે લખેલું છે. જો ન્યૂઝ પેપર માં તમારે વેધર વિશે લખેલું ના હોય ક્યાંય, હા, તમને મળતું ના હોય, માહિતી ના હોય, તમારી પાસે ન્યૂઝ પેપર ના હોય, તમારી પાસે સ્માર્ટફોન હોય, તો તમારે જે છે સ્માર્ટફોન દ્વારા જે છે લખવાનું છે. એમાં તમે વેધર સર્ચ કરજો ને, બધાને મળી રહેશે વેધર જે છે બધાના મોબાઈલમાં. હવામાન નું જે છે કે પેલું હોય જ તે મેનુ, એમાં જશો તમે, મેં તમને કીધું છે એમ તમે અપડેટ કરવાનું છે. એમાં લોકેશન, જો બીજું લોકેશન બતાવતો તો પ્લસ કરીને એડ કરીને ભાવનગર નું લોકેશન નાખવાનું છે, બરોબર. અને એ લોકેશન ઉપર જાઓ, તમે નીચે સ્ક્રોલ કરશો કે રિફ્રેશ કરશો એટલે અપડેટ થઈ જશે, અને અપડેટ થયેલી માહિતી જે છે તમારી પાસે હશે. ઓકે, અપડેટ થયેલી માહિતી તમારી પાસે હશે. પણ મને એવો વિચાર છે, જેને પ્રોજેક્ટ કરવો હોય એમણે મને કહેજો, બરોબર. એટલે હું એને અલગ અલગ સમયનો આપું છું, બરોબર. આપણે ભાવનગર ને જ આપીએ છીએ, પણ આપણે અલગ અલગ સમયનો આપું છું. કોઈને મોર્નિંગ નું જે છે તૈયાર કરવાનું છે પ્રોજેક્ટ, કોઈને ઇવનિંગ નું, કોઈને આફ્ટરનૂન નું, બરોબર. ઓકે, તો આ જે છે માહિતી જે છે તૈયાર કરવાની છે, અને એ તમારે મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, અને એના વિશે નીચે લખવાનું છે કે ભાઈ મેક્સિમમ તાપમાન એટલું છે, મિનિમમ તાપમાન જે છે એટલું છે, હા, ચાન્સ ઓફ રેઇન કે વરસાદ, ગુજરાતીમાં લખશો તો બી ચાલશે, મહત્તમ ને ન્યૂનતમ, બરોબર, કે વરસાદ થવાના ચાન્સ છે, હા, એટલા ટકા છે, 0% છે, બરોબર. તો એ મેં હમણાં હું કહું છું, બધાનો અલગ અલગ સમય આપી આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે. તમે જાણો છો કે હવામાન પાણીની વરાળના માપન અને ભેજ કહે, શું કે હવામાં પાણીની વરાળના, શું સમજો છો, કે હવામાં જે પાણીની વરાળ રહેલી હોય છે એના માપન ને શું કે ભેજ કહેવાય, ભેજ કોને કહેવાય, એ તો તમને આઈડિયા હોય, ભેજ કોને કહેવાય, કે હવામાં જે પાણીની વરાળ હોય છે એને ભેજ, આપણે પેલું ધુમ્મસ કહીએ છીએ, હા,
પેલા તમે જો સવાર સવારમાં તમે જો ઉઠો છો ત્યારે તમે બાઇક ઉપર ને જોઈ છે ઝાકળ, આપણા માટે એ શબ્દ ઝાકળ છે. શું છે? ઝાકળ પડી હોય, હા, આપણા છત ઉપર ને તો જો પાણી પડ્યો, વરસાદ પડ્યો, ભીનું ભીનું બધું લાગતું હોય છે, શું ઝાકળ પડ્યું એટલે શું હોય? એ ભેજ હોય. શું હોય છે? એ અમારા એનો જે છે એ ભેજ હોય છે. ઓકે, એટલે હવામાં પાણીની વરાળના માપનને શું કહેવાય છે? ભેજ કહે છે. બરોબર, મને નવાઈ લાગે છે કે આ બધા રિપોર્ટ કોણ તૈયાર કરે છે? આ બધા રિપોર્ટ જે છે, મેક્સિમમ તાપમાન એટલું છે, મિનિમમ તાપમાન એટલું છે, બધા રિપોર્ટ કોણ તૈયાર કરે છે? હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે. સરકારનો જે હવામાન વિભાગ છે, આગળ વિભાગ છે, એટલે કેમ રેલવે વિભાગ હોય છે કે ભાઈ આ રેલવે વિભાગ સરકારી ખાતું કે હોસ્પિટલ, એક હવામાનનો વિભાગ હોય છે, એ જે છે આ બધા રિપોર્ટ તૈયાર કરે છે. આ વિભાગમાં તાપમાન, ઔરંગઝબ વગેરેના આંકડા મેળવીને, ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે. શું કરે છે? તાપમાન જે છે, પવનની ઝડપ જે છે, ભેજનું પ્રમાણ છે, બધાના આંકડા મેળવીને શું કરે છે? હવામાનનું અનુમાન કરે છે કે એટલા જે છે આ પ્રમાણે હવામાન છે, અહીંયા આ એટલું ડિગ્રી સેલ્સિયસ છે, અહીંયા એટલી ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, એક્સ વાય ઝેડ ઈ જે છે શું કરે છે? અનુમાન કરે છે. પછી એ બધા ડેટા શું કરે છે? નેટ પર મૂકે છે, એના મદદથી આપણા મોબાઈલમાં આવે છે. જો પ્રવૃત્તિ, સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલા હવામાન રિપોર્ટ કાપીને ભેગા કરો. જો તમને ઘરમાં સમાચાર પત્રો ન મળે તો તમારા પડોશી કે મિત્રો પાસેથી લઈને તેમાંથી તમારી નોટબુકમાં નોંધી લો. તમે લાઇબ્રેરીમાંથી પણ હવામાનનો રિપોર્ટ મેળવી શકો છો. આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો. તમે આ રીતે ભી પ્રોજેક્ટ કરી શકો છો. અહીંયા ભી બેસ્ટ છે, તમારી પાસે ચાર્ટ પેપર હોય, હા, તમારી પાસે ચાર્ટ પેપર હોય તો તમે જે છે, તમે જો ક્યારેક એવું ભી બનતું હોય કે ભાઈ આપણી પાસે ન્યૂઝપેપર હોય નહીં, જો હા, જો એક બેસ્ટ આઈડિયા આપું, તમારી પાસે ન્યૂઝપેપર નથી, તમારા ઘરમાં ન્યૂઝપેપર નથી આવતું, ઓકે, ન્યૂઝપેપરની એપ્લિકેશન ડાઉનલોડ કરો. શું કરવાનું છે? ન્યૂઝપેપરની એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં તમને બધા ન્યૂઝપેપર મળી રહેશે. બધા તમને જે છે સૌરાષ્ટ્રના હશે, ગુજરાતના હશે, બધા ન્યૂઝપેપર તમને મળી રહેશે. બરોબર, ઈ ન્યૂઝપેપરમાંથી તમારે ગોતવાનું છે વેધર ક્યાં છે, બોક્સ ક્યાં છે વેધરનું, કે કેટલું હવામાન છે. ઓકે, તો એ રીતે બી જે છે તમે પ્રોજેક્ટ જે છે તૈયાર કરી શકો છો. બરોબર, કે તમે એક ચાર્ટ પેપર લઈને એમાં અલગ અલગ દિવસનો તારીખ મારો, અલગ અલગ દિવસનો મારો, એમાં તમારે લખવાની વધારે જરૂર નહીં પડે, કારણ કે ન્યૂઝ પેપરનો કટિંગ તમે લગાડી દો એટલે બધું આવી ગયું. પછી ફક્ત નીચે તમારે મોટા અક્ષરથી તારીખ લખવાની રહેશે કે ભાઈ આ તારીખ જે દાખલા તરીકે 6/1/2021 આ તારીખ. બરોબર, હા, પછી ઉપર મોટા અક્ષરથી લખવાનું હવામાન, વેધર લખી નાખો તો બી ચાલે. ઓકે, તો આ રીતે બી તમે પ્રોજેક્ટ તૈયાર કરી શકો છો. હું તમને ખાલી જે છે માર્ગદર્શન આપું છું કે આ રીતે તમારે કરવાનું છે, પછી તમારે માં નવી વસ્તુ એડ કરો તો વેલ એન્ડ ગુડ. હા, પછી તમે જેટલું બી એમાં નવું કરશો, જેટલું બી નવું તમે એમાં એડ કરશો, હા, એટલું જે છે તમે જે છે એ પ્રોજેક્ટ સારો બનાવી શકો, અને એટલી તમને જે છે એના વિશે માહિતી મળશે. ઓકે, હવે તમે મેળવેલા હવામાન રિપોર્ટ કોષ્ટક 7.1 માં નોંધ કરો. પ્રથમ હરોળમાં નમૂનો લખીને આપેલો છે, બાકી બધા સ્તંભમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી ભરીને તૈયાર કરો. જો આ રીતે જો અહીંયા આ રીતે ભી તૈયાર કરી શકો છો, યાદ રાખજો. આ રીતે ભી તમે તૈયાર કરી શકો છો. દાખલા તરીકે અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી, તારીખ લખવાની છે, અહીંયા 23/8/6 લખી છે, આપણે આજની તારીખ લખો. ઓકે, બધાને હોમવર્ક આપી દઉં, સોરી, આ રીતે મને કોષ્ટક જોઈએ. ગર્લ્સ સમજાય છે? આ રીતે મને કોષ્ટક જોઈએ, કેટલા દિવસનું? આજનું, પછી આવતીકાલનું, એના પછીના દિવસનું, 3 દિવસનું. ત્રણ દિવસ તો આપણે વધારે નહીં, ખાલી 3 દિવસનું. આજનું જોઈ લેવાનું છે, કાલનું જોવાનું છે,
એના પછીના દિવસ તો મહત્તમ તાપમાન ચેક કરવાનું છે. જો હાલમાં તમને કહો મહત્તમ તાપમાન 28 છે, કેટલું છે હાલનું આપણું તાપમાન? મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ છે, અને ન્યૂનતમ તાપમાન ગણીએ ને તો એ કઈક 12 થી 16 ડિગ્રી, આઈ થિંક ગણો તમે 15-16 ડિગ્રી છે ઓછામાં ઓછું તાપમાન. પછી લઘુત્તમ ભેજનું પ્રમાણ, તો ભેજનું પ્રમાણ જે છે તમને એની સામે જ હ્યુમેનિટી એવું કંઈક લખેલું હતું, ત્યાં તમને ભેજનું પ્રમાણ આપ્યું છે બરોબર, એ તમે ચેક કરી લેજો. પછી મહત્તમ ભેજનું પ્રમાણ એટલે ઓછામાં ઓછું અને વધુમાં વધુ ભેજનું પ્રમાણ. પછી વરસાદના ચાન્સ, વરસાદ છે તો એટલા ચાન્સ છે, નથી તો નહીં લખવાનું. ઓકે, અને જો તમે ભેજનું ના લખો, તમને ભેજનો આઈડિયા ના આવે, લઘુત્તમ ભેજનું પ્રમાણ મહત્તમ ભેજનું પ્રમાણ ના લખો તો સ્કીપ કરી દેવાનું. વરસાદ રેન ઓફ ચાન્સ લખવાના, કે વરસાદના ચાન્સ લખી શકો કેટલા ટકા? 0%, 1%, 63%, 58%, ઓકે એ પ્રમાણે જે છે તમે લખી શકો છો. તો આ રીતે થઈ જશે પ્રોજેક્ટ તૈયાર. જોલ્સ થઈ જશે કે નહીં? હા સર. ઓકે વેરી ગુડ. ચલો જે પ્રોજેક્ટ તૈયાર કરવાનો ને એ મને જરાક મેસેજ નાખો. ચલો પ્રોજેક્ટ તૈયાર કરવાનું હોય એ જરાક ઓકે મેસેજ નાખો. ઓકે નો ચલો સર, રોલ નંબર 60. તો રોલ નંબર એડ કરો. ઓકે, જે આ લોકો જે છે એ પ્રેઝન્ટ તૈયાર કરવાના, સોરી પ્રોજેક્ટ તૈયાર કરવાના છે. વેરી ગુડ. છ થી સાત ગર્લ્સ જે છે પ્રોજેક્ટ તૈયાર કરવાની છે. ઓ વેરી ગુડ, એક એક્સ્ટ્રા. જો પ્રોજેક્ટ તમને શું કામ આપું છું, તમે પ્રોજેક્ટ તમારી જો પ્રોજેક્ટ તમારા